સારા શ્રોતા હોવાની જરૂરી ટીપ્સનું એક મહત્વપૂર્ણ તત્વ છે ધ્યાનથી સાંભળવું એ શૈક્ષિક વર્ષમાં મહત્વપૂર્ણ છે જ પરંતુ કારકિર્દી બનાવતી વખતે તે ખૂબ જ મદદગાર સાબિત થાય છે હવે આપણે જે સૂચનાઓ સલાહ જોશું તેનાથી ધ્યાનથી સાંભળવાની પ્રક્રિયા વધારે પ્રભાવી થાય છે જેનાથી કાર્યસ્થળ પર અને વ્યક્તિગત સંબંધમાં સારી છબી બને છે યોગ્ય જગ્યા પર વ્યવસ્થિત પ્રતિક્રિયા આપવી વક્તા શું બોલી રહ્યા છે વિષય શું છે તેની પાછળ વક્તાની શું ભાવનાઓ છે તે સમજીને પ્રતિક્રિયા આપવી જેમ કે હા અથવા ના જેવા શબ્દોનો ઉપયોગ કરવો સારી વાતોની પ્રશંસા કરવી દુઃખની વાત પર દુઃખ વ્યક્ત કરવું આ પ્રતિક્રિયા સંવાદ કરતી વખતે આપવી જોઈએ ધ્યાન આપવું વક્તા બોલે છે અને સાંભળનાર મોબાઈલમાં ગેમ રમી રહ્યો છે અથવા તો ચેટિંગ કરી રહ્યો છે આવી સ્થિતિ હોય તો ધ્યાન રહે વક્તા જે ઉપદેશ દેવા માંગતો હોય છે તે સાંભળનાર સુધી પહોંચતું નથી આવું કરવાથી વક્તાનું અપમાન થાય છે ધ્યાનથી સાંભળી રહ્યા છો એવું બતાવવું બોલે છે ને શ્રોતા ચૂપચાપ બેઠો છે તો વક્તાને લાગશે કે શ્રોતાનું ધ્યાન મારી તરફ નથી તે સ્વાભાવિક છે એટલે જે બોલવામાં આવી રહ્યું છે તે હું એક શ્રોતા તરીકે સાંભળી રહ્યો છું તે અનુભવ કરાવવા માટે વચ્ચે વચ્ચે સાંકેતિક પ્રતિક્રિયા આપવાથી સંવાદ સારો રહે છે જેમ કે આંખમાં આંખ મિલાવીને જોવું ચહેરા પર સ્મિત રાખવું જરૂરિયાત અનુસાર આગળ અને પાછળ નમવું આવા અલગ અલગ રીતથી વક્તાને ખ્યાલ આવે છે કે શ્રોતા તેની વાત સાંભળે છે પૂર્વ અનુમાન અથવા પોતાની સલાહ ન જણાવવું આના પહેલાંના વિડિયોમાં આપણે જોયું છે કે સાંભળવું અને ધ્યાનથી સાંભળવું એમાં ફરક હોય છે જ્યારે ધ્યાનથી સાંભળવાની ક્રિયા થઈ રહી હોય ત્યારે પોતાનું પૂર્વ અનુમાન બાજુ પર મૂકીને વક્તાની વાતો ધ્યાનથી સાંભળવી તેમનું પૂર્ણ આદર કરવું અને તેમના પ્રત્યે કોઈ પૂર્વધારણા બાંધ્યા વગર સ્વીકાર કરવું આનાથી શ્રોતાને પોતાના વિચારો નડતા નથી અને વક્તાની બધી સારી બાબતો સરળતાથી સ્વીકારી શકાય છે પ્રશ્નો પૂછો જે વિષય ચાલી રહ્યો છે અને વક્તા જે બોલી રહ્યા છે તે બાબતે કોઈ શંકા હોય કે કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછવા કેમ કે તેનાથી વક્તાને ખ્યાલ આવશે કે શ્રોતા તેની વાત ધ્યાનથી સાંભળી રહ્યા છે પ્રતિક્રિયા આપવી વક્તાની વાતો કેવી હતી તેમના વિચારો કેવા હતા તેના પર પ્રતિક્રિયા આપવી એ પણ એક ધ્યાનથી સાંભળવાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે